पाकिस्तान जेलमांथी मुक्त 22 भारतीय माछीमारों मादरे वतन पहुंचा छे। 4 वर्षथी यातना भोगवता माछीमारों पाकिस्तान जेलमांथी मुक्त थईने मादरे वतन पहुंचा हता। मुक्त करायेला माछीमारोने वाघा बोर्डरथी फिशरीज विभागनी टीम द्वारा वेरावळ खाते लावामां आव्या छे अने परिवारने कब्जो सोंपायो हतो। गीर सोमनाथना 19 अने पोरबंदरना 1 सहित 20 माछीमारनुं परिवार साथे मिलन थता लागणीसभर वातावरणनुं सर्जन थयुं हतुं। समुद्रमां जळसीमा उपर माछीमारो माटे जता माछीमारોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી જેલમાં ધકેલી દેવામાં આવે છે, ત્યારે ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવે છે, જે અંતર્ગત પાકિસ્તાન સરકારે હાલ 20 જેટલા માછીમારોને મુક્ત કર્યા છે, જેમાંથી હાલ 20 માછીમારોને મુક્ત કરાતા હજી 580 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે। આ તમામ માછીમારોનો પણ વહેલી તકે પાકિસ્તાન જેલમાંથી છુટકારો થાય તેના માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાશે। ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારને અને ગુજરાત સરકારના મત્સ્ય ઉદ્યોગ ખાતા મારફત એઝ અ ટીમ લીડર તરીકે મને 19-20ના રોજ 20 માછીમારોને લેવા માટે જાણ થઈ। ત્યાંથી ટીમ હું મારી ટીમ અને પોલીસ સ્ટાફ સાથે એ અમે અમદાવાદ ખાતેથી એ અમૃતસર જવા માટે રવાના થયા 22 તારીખના રોજ। 24 તારીખના રોજ અટારી વાઘા બોર્ડરથી અમને 20 માછીમારોને સુપ્રત કરવામાં આવ્યા। એ 20 માછીમારો પૈકી 15 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના અને 5 માછીમારો યુપીના છે। એ 20 માછીમારોને અમને સુપ્રત કર્યા બાદ 25 તારીખના રોજ ટ્રેન મારફત અમે તેમને અમદાવાદ લઈ આવ્યા અને ત્યાંથી બસ મારફત અમે તેમને વેરાવળ લાવ્યા। વેરાવળ લાવી અને તેમના પરિવારજનોને અમને સુપ્રત કરવામાં આવ્યા। હું 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતો, આજ મારા ઘરનાને મળીને બહુ ખુશી છું। હું વિનંતી કરું છું મોદી સરકારને, જેની અમને છોડાવ્યા એની આભાર છે। અમે જતા માછલી મારવા ત્યાંથી સમુદ્રમાંથી અમને આપણે પાકિસ્તાનની લેવીવાળાએ પકડી લીધા છે, ત્યાંથી અમને જેલમાં નાખ્યા છે, અમને ત્યાં 4 વર્ષથી રહ્યા છે ને ત્યાં ગવર્મેન્ટ તરફથી કોઈ શિકાયત નથી, ત્યાં કંઈ અમે હેરાન નથી કરતા। મેં ઓખા સે લાંચ કે જરીએ મેં ધંધા કરને મછલી પકડે નિકલે થે, ગલતી સે બોર્ડર ક્રોસ હો ગયે, મુકો પાણી કે જરીએ પતા નહીં ચલા ઓર હમકો પાકિસ્તાન નેવી એરફોર્સ ને પકડ લિયા ઓર લેકે કરાચી લાંડી જેલ મેં ડાલ દિયા, ताकि हम लोग जेल में 4 साल 3 महीने गुजारे और वहाँ से हमारी सरकार भाजपा ने छुड़ाया और अपने भारत वतन वापस लेके आया। और वापस आने के बाद हम लोग बहुत खुश हुए और मैं उत्तर प्रदेश सरकार से ये बोलना चाहता हूँ कि मेरे 20-20 साल की लड़कियाँ हैं शादी लायक, मेरे पास ना कोई ज़मीन है ना घर है, माटी का एक मकान है छोटा सा। हम योगी आदित्यनाथ से ये दुआ करते हैं आने पर कि हमारी मदद करें हम लोग अपने, ताकि अपने वतन पे मजदूरी कोई कर सके और अपने पास काम कर सके, हमको मच्छी मारने की ज़रूरत ना पड़े।